નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નર્મદ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 ની અંદર શું કરવાનું છે, ગણિતની અંદર પ્રશ્નના જવાબ લખવાના, એટલે કે તમારો પાઠ પહેલો જે મેં પૂરો કરાવ્યો એનું આપણે આજે શું કરવાનું છે, ટેસ્ટ લેવાની છે, બરોબર. મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું કે ન હવે પછીનો વિડીયો હશે એમાં તમારે ટેસ્ટ લેવાની થશે. તો બધા વિદ્યાર્થીઓએ હું તમને જેમ જેમ લખાવતી જાઉં એવી જ રીતે તમારે તમારી સાદી બુકમાં લખતું જવાનું છે. તો બધા વિદ્યાર્થીઓએ પેન્સિલ, શાર્પનર, ઇરેઝર, પટ્ટી બધી વસ્તુ બહાર કાઢી લેશે, બરોબર છે. તો ચાલો હવે હું અહીંયા ચાલુ કરું છું, તમારે મારી સાથે સાથે લખતું જવાનું છે. તો કરો પ્રશ્ન પહેલો. ત્રીજો પ્રશ્ન શું છે, તો કે પેન્ટ કેવું છે. અહીંયા તમારે એનો જવાબ લખવાનો છે. પછી ચોથો પ્રશ્ન છે, ચોથો શું પૂછ્યો છે, તો કે ડસ્ટર કેવું છે. બધાએ મારી સાથે સાથે લખતું જવાનું છે, બરોબર. અને તમે જે આ પ્રશ્નના જવાબ લખો એ બુકમાં આવે એના જોયા વગર લખવાના છે, ફરજિયાત મોઢે લખવાનું છે, બરોબર છે. કોઈ પણ મદદ લેવાની નથી. હવે મૂલી તો જોઈ છે બધાએ, કંદમૂળ કહેવાય, thank you.
જો આમે તમને પાંચ પ્રશ્ન લખાયા બરોબર છે દેખાય છે બધા વિદ્યાર્થીઓને દેખાતું જશે બરોબર છે આ પાંચે પાંચ પ્રશ્ન મે તમને લખાયા બધા વિદ્યાર્થીઓને દેખાય છે ને સરસ ચાલો પાંચમો પ્રશ્ન શું મે લખાયો હતો તો કે ડુંગળી કેવી છે બરોબર હવે તમારે આમાં શું કરવાનું છે લાંબી અને ગોળ વસ્તુ છે લખતું જવાનું છે દેખાય છે બધાને વ્યવસ્થિત હવે હું તમને પ્રશ્ન બીજો લખાવીશ ચાલો હવે પ્રશ્ન બીજો છે શું છે પ્રશ્ન બીજો પ્રશ્ન બી બધા મારી સાથે લખશે નીચેની વસ્તુના નામ નીચે લખી શકો છો બરોબર મારે તે સમય જાય કે મેં અહીંયા લખી રાખીશું છું હવે મેં અહીંયા નીચેની વસ્તુના નામ અલગ અલગ ખાનામાં લખો તો હું તમને એક કૌંસમાં વસ્તુના નામ લખી નાખું છું બરોબર ત્યાર પછી તમારે એ બેને અલગ અલગ જેમાં જે આવતું હોય એમાં આપણે લખવાનું છે તો બધા કૌંસ કરશે એમાં લખશે પેન્સિલ પછી રીંગણ પછી મોબાઈલ પછી પાસો પછી ગોલ પછી નીચે હું લખું છું ટમેટો પછી મોસંબી દેખાય છે બધાને પછી ચમચી પછી છે લંચ બોક્સ પછી છે લખોટી પટ્ટી લેવાની અહીંયા બે પાટ પાડી
અહીં લખવાનું સરકી શકે અને અહીં શું લખવાનું છે ગગડી શકે બરોબર અને તમને આમાં સરકી શકે કોને કહેવાય ગગડી શકે કોને કહેવાય તો હું તમને સમજાવી દીધું હતું બરોબર વિડિયો ની અંદર કે સરકી શકે વસ્તુ કઈ છે અને ગગડી શકે તો તમારે આમાંથી વસ્તુના નામ ગોતી ગોતીને ખાનામાં લખવાના છે 1 2 3 4 5 ખાના કરવાના અને આવાથી 5 જ થાય અને 5 ની 5 કેટલા થાય તો કે 10 થાય સરવાળા આવે છે તો અહીં કેટલા નામ છે 10 છે બરોબર તો તમારે બધા ખાનામાં એક એક નામ લખવાનું છે સરકી શકે અને ગગડી શકે વસ્તુના નામ બરોબર બંને અલગ પાડવાના છે આમાં કોઈ ભેગું છે સરકી શકે અને ગગડી શકે એટલે તમારે આ બે ખાનામાં ગોતી ગોતીને નામ લખવાના છે કોઈ પણ ની મદદ લીધા વગર સમજાઈ ગયું આજનું તો તમારે આજે પરીક્ષા છે એટલે આ બધું લખી અને પછી ઘરે આના જવાબ તમારે લખવાના છે પ્રશ્ન પહેલો અને પ્રશ્ન બીજો અને હજી તમને પાઠ પહેલામાં ન સમજાય તો આજે અથવા કાલે ફોન કરીને પૂછી શકો છો બરોબર સવારનો ટાઈમ છે સવારે 8:30 થી 12 વાગ્યા સુધી ગમે ત્યારે તમે ફોન કરી શકો છો નંબર તમારે એસએમ ની બુકમાં ઉપર લખેલા છે એ મોબાઈલ પર તમે ફોન કરી શકો છો બરોબર અને પરીક્ષા તમારે હમણાં ટૂંક સમયમાં ચાલુ થવાની છે એની અંદર તમારે પાઠ પહેલો અને પાઠ્યપુસ્તક મુજબનું પાઠ બીજામાંથી આવી શકે છે બરોબર તો તમારે તૈયારી ચાલુ કરી દેવાની છે પાઠ પહેલો તો એકદમ મેળ જવો જોઈએ બરોબર બીજો પાઠ જ આપણે બાકી રહેશે તો બધા વિદ્યાર્થીઓએ પ્રશ્ન પહેલો અને બીજો લખી નાખવાનો છે કોઈ પણ વિદ્યાર્થીઓએ એવું નથી કરવાનું કે જોઈ જોઈને કે મમ્મી પપ્પાની મદદ લઈને કે મોટા ભાઈની મદદ લઈને પેપર લખે બરોબર અહીંયા બધાને ખબર પડી જ જશે કેમ કે કેમ આપણે અહીંયા સ્કૂલમાં કેમેરા ફિટ કરેલા છે ને એ રીતે તમારા ઘરે કેમેરા ફિટ કરેલા છે સમજાણું એટલે કોઈ વિદ્યાર્થીઓએ ચીટિંગ કરીને પેપર લખવાનું નથી આ તમારી સાદી એક્ઝામ છે પણ હવે પછીની જે એક્ઝામ આવે એવા પેપર તમને ઘરે આવી એ પણ પ્રમાણિકતાથી જ લખવાનું છે બરોબર ચાલો અસ્તુ જય હિન્દ